ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થતાં વહીવટી તંત્ર તમામ શક્યતાઓને પહોંચી વળવા સજ્જ હોવાનું તેમજ લોકોને પણ તકેદારી રાખવા કલેક્ટર યોગેશ નિર્ગુડેએ અપીલ કરી છે. એકચ્યુઅલી અત્યાર સુધી જો કેસો આવ્યા છે એમાં હોસ્પિટલાઇઝેશન વગર રેટ જોઈએ તો સાવ ઓછું છે. લગભગ 1% લોકોને જ હોસ્પિટલાઇઝ કરવાની જરૂરિયાત પડી રહી છે. અમે બધા જો પ્રાઇવેટ અને ગવર્મેન્ટના જેટલા પણ હોસ્પિટલો છે આ બધા સાથે એક આયોજન કરી લીધો છે કે જેવી રીતે પહેલા કે બીજા વેવમાં સુસજ્જ હતા તેવી જ રીતે ફરીથી તૈયાર થઈ જાય. ઓક્સિજન બાબતે પણ આપણા જિલ્લામાં એટલું પ્રોબ્લેમ નથી, કારણ કે અલંગમાં પણ અને સિહોરમાં પણ આપણી પાસે ઓક્સિજન મળતું હોય છે. પરંતુ કોઈને હોસ્પિટલાઇઝ ના કરવાની જરૂરિયાત ના પડે એના માટે આપણે વધારે પ્રયત્ન કરી રહ્યા છે. જો નોર્મલ સિમ્પટમ વાળા લોકો છે એ હોમ આઇસોલેશનમાં જ એમની ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે. અને 7-8 દિવસનો અગર આપણે ટ્રેન્ડ જોઈએ તો લગભગ 3-4 દિવસમાં જ લોકો જો છે એ અત્યારે નેગેટિવ આવવાનું શરૂ થઈ ગયું છે. તો પણ જનતાને અપના તરફથી તકેદારી રાખવી બહુ જરૂરી છે, કારણ કોઈને પણ કોઈ પ્રકારનો અગર સિમ્પટમ જોવા માટે મળે તો તાત્કાલિક ધોરણે સામેથી અગર બતાવે કે મને આવા પ્રકારના સિમ્પટમ છે તો જિલ્લાનું આરોગ્ય તંત્ર જો છે એમની ટ્રીટમેન્ટ ઝડપથી શરૂ કરાવી શકે છે. હું બધી જનતાને એ વિનંતી કરું છું કે માસ્ક પહેરવું એ ફરજિયાત છે, કારણ માસ્કથી આપણ સમાજનું નથી પણ પોતાનું પણ સંરક્ષણ કરી રહ્યા છે. કારણ આપના સામે પણ કોઈ વ્યક્તિ હોઈ શકે છે કે જો અસરગ્રસ્ત હોય કે સિમ્પટોમેટિક હોય અને આપણને ખબર નહીં હોય, પરંતુ આપણ માસ્ક પહેરેલું હશે તો આપણને પ્રોટેક્શન મળશે. એટલા માટે પોતાના સુરક્ષિતતા માટે અને સમાજની સુરક્ષિતતા માટે બધા વ્યક્તિઓને વિનંતી કરું છું કે માસ્ક પહેરવું જોઈએ. કોઈ પણ ભીડભાડ વાળી જગ્યા ઉપર જાય તો ફરજિયાત માસ્ક હોવું જોઈએ. કેટલાક વખત લોકો જો છે માસ્ક જે પદ્ધતિથી પહેરવું જોઈએ આવી પદ્ધતિથી નથી પહેરતા, તો એ પ્રોપરલી આપણું મોં અને નાક બંને ઢકેલું હોવું જોઈએ. અને આપની સામાજિક જિમ્મેદારી જો છે એ બધાને સમજવી જોઈએ, એટલા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. અને બીજી બાબત એ છે કે અગર આપણે ના પહેરીએ તો હવે પોલીસ તંત્ર પણ થોડું સખ્ત થવાનું છે અને દંડ વધશે. હવે એમ માસ્ક નહીં પહેરવા માટે લગભગ 1000 રૂપિયાનો દંડ થાય છે. હવે આપણને અગર 10 રૂપિયા કે 20 રૂપિયાનું માસ્ક આપણે પહેરી લેશું તો આપણને 1000 રૂપિયાનો દંડ આપવાથી પણ બચી જઈશું. એટલા માટે આ દ્રષ્ટિએથી પણ એને જોવાનું રહેશે. કોરોનાના કેસ જો વધશે તો બે વખતે વાત કરી તો સરકારી હોસ્પિટલ ખાનગી હોસ્પિટલમાં મેનેજ કરવું મુશ્કેલ છે. આ વખતે હજુ તમામ એવું કહી શકાય કે બેડ ખાલી. આપ બધા લોકો જાણો છો કે ગયા 1 અઠવાડિયાથી આખા દેશમાં જ કેસો વધી રહ્યા છે, તે જ પ્રમાણમાં આપણા ભાવનગર જિલ્લામાં પણ કેસો વધી રહ્યા છે. એના માટે આપણને સર્વેલન્સની એક્ટિવિટી જો છે એ અર્બન અને રૂરલ બંને વિસ્તારોમાં બહુ મોટા પ્રમાણમાં વધારી દીધી છે. કોરોનાના સંક્રમણ અને દંડનીય કાર્યવાહીથી બચવા માટે આરોગ્યલક્ષી નિયમોનું પાલન કરવા કલેક્ટરે લોકોને અનુરોધ કર્યો છે.